मोरबी जिलामां वार्षिक इंस्पेक्शन अन्वये आवेल रेन्ज आईजी अशोक कुमार यादवे पत्रकार परिषदनुं संबोधन कर्युं हतुं, जेमां तेओए जिलामां पोलीसनी कामगीरी उपरांत विविध रजूआत संदर्भे माहिती आपी हती। रेन्ज आईजी अशोक कुमार यादवे जणाव्युं हतुं के वार्षिक इंस्पेक्शन दरमियान तेओए जिला पोलीसनी कामगीरी अने परेड निहाळी हती। जिला पोलीस तमाम प्रकारनी प्रेक्टिस साधनोथी सज्ज छे अने तमाम स्थितिने पहोंची वळवा माटे सज्ज छे અને જિલ્લામાં ગુનાખોરી કાબૂમાં હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમજ રાજ્ય સરકારની સૂચના મુજબ વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશમાં જિલ્લામાં 22 જેટલી એફઆઈઆરમાં 44 આરોપીની ધરપકડ કરી છે અને પાસા જેવી કડક કાર્યવાહી કરાશે, તેમજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે હોવાની માહિતી આપી હતી। વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા નાગરિકો પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરી હતી। તે ઉપરાંત રેન્જ આઈજીએ પોતાની મુલાકાત દરમિયાન સિરામિક એસોસિએશન, પેપર મિલ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિતના સંગઠનો સાથે પણ મીટિંગ કરી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હોવાની માહિતી આપી હતી। મોરબીના ઉદ્યોગોને પગલે 2-3 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિક કામરથી મોરબીમાં વસતા હોય છે, જે શ્રમિકોની માહિતી વેરિફિકેશન કામગીરી હાથ ધરવામાં આવશે અને રજીસ્ટ્રેશન કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। તો વિવિધ ટ્રાફિક, પાર્કિંગ, અસામાજિક પ્રવૃત્તિ સહિતના મુદ્દે રજૂઆત મળી હોવાને લઈ તે અંગે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી। તેમજ પાર્કિંગ જેવા મુદ્દે નગરપાલિકાના અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। છેલ્લા 2 દિવસથી મોરબી જિલ્લાનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલો છે। તમામ પ્રકારની પોલીસના જે સાધનો છે, આધુનિક ઉપકરણો છે, પોલીસની તમામ પ્રકારની જે ટેક્ટિક્સ છે એ તમામનો એનાલિસિસ કરવામાં આવેલો છે। સેરેમોનિયલ પરેડો એ બધાનો રિવ્યૂ કરવામાં આવેલો છે અને કોઈપણ સિસ્ટમ ભવિષ્યની ચુનૌતીઓને કેવી રીતે પહોંચી વળી શકે એ માટેની ચેલેન્જ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કેવી રીતે વહન કરી શકે એ તમામનો પાસાઓનો અભ્યાસ કરે છે અને અભ્યાસ પછી એ કહી શકાય કે મોરબી પોલીસ એ તમામ સુવિધાઓ સાથે, તમામ ટેકનોલોજી સાથે, તમામ પ્રકારના ટેક્ટિક્સ સાથે સુસજ્જિત છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે। તમામ જે કાયદા વ્યવસ્થાના પ્રશ્નો હોય, ક્રાઇમની સ્થિતિ હોય એ તમામનો પણ 2 દિવસથી અભ્યાસ કર્યો છે અને કાયદા વ્યવસ્થા અને ક્રાઇમની પરિસ્થિતિ પણ ખૂબ જ કંટ્રોલમાં છે। આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકારની છેલ્લા 1.5 મહિનાથી જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશમાં પણ પોલીસ દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવેલી છે। 22 જેટલા FIR વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે અને 44 જેવા વ્યાજખોરોને પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે। એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા પાસા જેવી કડક જે કાયદાઓ છે એને અંતર્ગત પણ કાર્યવાહી કરશે, સાથે સાથે ઇન્કમટેક્સ અને બીજા ડિપાર્ટમેન્ટ એને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવશે અને આપણે મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું કે વ્યાજખોરી બાબતમાં કોઈ પણ લોકોને કોઈ મુશ્કેલી હોય તો તાત્કાલિક પોલીસનો કોન્ટેક્ટ કરી શકાય છે અને પોલીસ એ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી રાખી અને સામેથી ચાલી અને FIR દાખલ કરશે અને પોલીસ દ્વારા એ બાબતમાં કડકથી કડક એનો અમલ કરવામાં આવશે અને પગલાં પણ લેવામાં આવશે। આજે સિરામિક એસોસિએશન, પેપર મિલ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ગઈકાલે આગેવાનો જોડે પણ મિટિંગ કરવામાં આવેલી હતી। એ તમામ લોકોને જે જે મિટિંગના મુદ્દાઓ છે, ટ્રાફિકના મુદ્દાઓ હોય, અમુક જે બહારના જે લેબરર્સ કામ કરતા હોય એની આઇડેન્ટિફિકેશન મુદ્દા હોય એ તમામ પ્રકારના મુદ્દાઓની પણ ચર્ચા કરી છે અને મોરબી અંતર્ગત જાહેર સલામતી જળવાઈ રહે એના માટે લગભગ 2-3 લાખ જેવા મજૂરો બહારથી કામ કરતા હોય તો એ લોકોને ઓળખાણ કરવા માટે, એ લોકોને એક આઇડેન્ટિફિકેશન થાય ક્યાં ફેક્ટરીમાં કામ કરે છે, ક્યાં ગામના વતની છે, એ તમામનું વેરિફિકેશન કરવા માટે પણ એક પોલીસ દ્વારા મેગા ઝુંબેશ એ પોલીસ દ્વારા ટૂંકા સમય આદરવામાં આવશે। એમાં તમામ જે વિસ્તારોમાં જે પરપ્રાંતીય લોકો હોય, મજૂરી કામ માટે આવેલા હોય એ તમામ લોકોની વેરિફિકેશન કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ ઊભી રહી એ લોકોને કોઈ પણ મુશ્કેલી નહીં પડે, બહારના લોકોને પણ આ મોરબી જિલ્લાની અંતર્ગત કોઈ મુશ્કેલી નહીં પડે, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ પોલીસ સામેથી ચાલી દરેક મજદૂરો ભાઈઓ બહેનોને મળશે જેથી આપણે બંને કામ એ વ્યવસ્થિત થઈ શકે અને જાહેર જે સલામતી છે મોરબીની એ પણ મેન્ટેન કરી શકાય છે। લોકોની રજૂઆત એ જુદા જુદા પ્રકારની હોય, જનરલી મોટાભાગે જે એસોસિએશનની રજૂઆત હતી, ગઈકાલે જે આગેવાનો હતા એની રજૂઆત હતી,
એ મુદ્દા એવા છે જે ટ્રાફિકના મુદ્દા હોય, એન્ફોર્સમેન્ટના મુદ્દા હોય, વ્યાજખોરના બાબતોમાં જે મુદ્દા હોય, અસામાજિક પ્રવૃત્તિ બાબતનો મુદ્દા હોય, તો પોલીસ તમામ જે મુદ્દાઓનો વ્યવસ્થિત અભ્યાસ કરશે અને એના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકથી કડક એમાં એક્શન પણ લેવામાં આવશે. પોલીસ દ્વારા અમુક મુદ્દાઓ પોલીસના કંટ્રોલમાં હોય, અમુક મુદ્દાઓ નગરપાલિકાના હોય, એટલે અમારા અધિકારીઓ નગરપાલિકા સાથે બેસી મિટિંગ કરશે અને જેટલા જેટલા મુદ્દાઓ જે અમુક જે પાર્કિંગ પ્લોટના મુદ્દા હોય, પાર્કિંગ સ્પેસના મુદ્દા હોય, અમુક જગ્યા ઉપર અતિક્રમણના મુદ્દા હોય, એ નગરપાલિકા સાથે સંકલન કરી અને પબ્લિકને ટ્રાફિકની સમસ્યાથી નિજાત મળે એ પ્રકારનો પોલીસ આયોજન હાથ ધરશે. બ્યુરો રિપોર્ટ, ખબર, ગુજરાત લાઈવ.